विद्यार्थी मित्रों, आज अपने धोरण 7 मां पाठ 3 मुगल साम्राज्य तेमा अगाउ अपने मुगल साम्राज्य नी राज्य व्यवस्था अने महसूली व्यवस्था विषय नो अभ्यास कर्यो हतो। हवे अपने मुगल कालीन संस्कृति विषय नो अभ्यास करीशु, जेमा चित्रकला, स्थापत्यकला, साहित्य अने संगीत विषय नो अभ्यास करीशु। मुगल युग में भारतीय संस्कृति नो बहुमुखी विकास थयो हतो। हिंदू अने मुस्लिम संस्कृति नो समन्वय थयो हतो, जेने गंगा जमुना संस्कृति तरीके पण ओळखवामां आवे छे। मुगलोए अनेक किल्ला, महलो, दरवाजा, मस्जिदो अने बगीचाओनी स्थापना करी हती। हवे आपणे जोईए कया कया मुगल शासकोए कया कया स्थापत्यनुं निर्माण कराव्युं। तो सौ प्रथम छे बाबर। बाबरे आगरा अने लाहौर में बगीचा निर्माण कराव्या हता। बीजु छे शेरशाह। शेरशाहे सासाराम में मकबरो अने दिल्ली में मस्जिद बंधावी हती। अकबरे आगरानो किल्लो बंधाव्यो हतो अने आगरा थी 36 किलोमीटर दूर फतेहपुर सिकरी में विशिष्ट बांधकामों कर्या हता, जेमा गुजरात विजयनी यादमा बंधावेल बुलंद दरवाजा, सलीम चिश्तीनी दरगाह, मस्जिद अने पंचमहलनो समावेश थाय छे। त्यारबाद जहांगीरना समयमा बांधकाममा संगे मरमरनो उपयोग वध्यो हतो। त्यारबाद शाहजहाँनो समय मुगल साम्राज्यना स्थापत्यनो सुवर्ण युग गणाय छे। તેણે આગ્રામાં તાજમહાલ અને મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું। ત્યારબાદ ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનનો મકબરો બનાવ્યો હતો, જે તાજમહાલના જેવો જ કલાત્મક છે। હવે જોઈએ મુગલ શાસકોમાં ચિત્રકલાનું જે નિર્માણ થયું હતું તે ચિત્રકલા વિશે આપણે માહિતી મેળવીએ। મુઘલ ચિત્રકલા વિશ્વવિખ્યાત હતી। જહાંગીરના સમયમાં તેનો ખૂબ જ વિકાસ થયો હતો, એટલે કે મુઘલો એ ચિત્રકલાના પ્રેમી હતા। કોના સમયમાં ચિત્રકલાનો ખૂબ જ વિકાસ થયો? તો જહાંગીરના સમયમાં। મુઘલ શાસકો ઉત્તમ ચિત્રકારોને દિલ્હીમાં આમંત્રિત કરતા હતા। શું કરતા? તો એ લોકો જે વિશ્વવિખ્યાત ચિત્રકારો હોય તેમને દિલ્હીમાં બોલાવતા। અકબરના સમયમાં જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા। અકબરના સમયમાં કયા મહાન ચિત્રકારો થઈ ગયા? તો જશવંત અને બસાવન નામના, બરાબર। તેમણે શું કર્યું હતું એ આપણે જોઈએ। તેમણે ફારસી કથાઓ, મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામામાં પુષ્કળ સુંદર ચિત્રો દોર્યા હતા। કોણે? તો જશવંત અને બસાવન નામના મહાન ચિત્રકારોએ। કોના સમયમાં એ ચિત્રકારો થઈ ગયા? તો અકબરના સમયમાં। હવે આગળ જહાંગીરનો મનસૂર નામનો ચિત્રકાર વિશ્વવિખ્યાત હતો। મનસૂર નામનો ચિત્રકાર એ જહાંગીરના સમયમાં થયો, તે પણ ખૂબ જ વિશ્વવિખ્યાત હતો। જહાંગીરે એક ચિત્રશાળાની સ્થાપના કરી હતી, એટલે કે જહાંગીરે શું કર્યું હતું? તો એક ચિત્રશાળા બનાવી હતી। આ સમયે રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ અને દક્ષિણના રાજ્યોમાં પણ ચિત્રકળાનો વિકાસ થયો હતો। હવે આપણે જોઈએ સાહિત્ય। મુઘલોના સમયમાં સાહિત્યની પણ ખૂબ જ રચના થઈ હતી। અગાઉ આપણે જે જે શાસકો ભણ્યા તેમાં તેમણે પોતે લેખક હતા, પોતે પણ સારું એવી સાહિત્યની રચના કરતા હતા, તે આપણે અગાઉ જોઈ ગયા છીએ। હવે આપણે જોઈએ મુઘલ રાજાઓ સાહિત્યના પોષક હતા, તેઓ સારા લેખકો પણ હતા। આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યની રચના થઈ હતી। હવે જુઓ અબુલ ફઝલ। અબુલ ફઝલે અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવનકથા આલેખી છે। અબુલ ફઝલે શું લખ્યું છે? કયો ગ્રંથ? તો અકબરનામા। અને અકબરનામામાં આપણને શું જોવા મળે છે? તો અકબરના જીવનની કથા, એટલે કે અકબરના જીવનની ગાથા જોવા મળે છે।
તેણે મહાભારતનો અનુવાદ કર્યો હતો, આખું મહાભારતને અનુવાદ કર્યો હતો, ટ્રાન્સલેટ કર્યું હતું. ભારતીય ભાષાઓમાં શ્રીકૃષ્ણના જીવન ઉપર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ, જ્ઞાનેશ્વર અને સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની રચના કરી હતી. હવે આપણે જોઈએ સંગીત. તો મુઘલો સંગીતના પણ ખૂબ જ શોખીન હતા. અકબર સંગીતનો જ્ઞાતા હતો. તેના નવરત્નોમાં, અકબરના સમયમાં તેના રાજદરબારમાં નવરત્નો બિરાજતા હતા અને તેના નવરત્નોમાં તાનસેન એ મહાન ગાયક હતો, મહાન શાસ્ત્રીય ગાયક ગણાતો હતો અને તે તેના દરબારમાં હતો, જેણે અનેક રાગો ઉપર રચના કરી હતી. હવે આપણે જોઈએ સમાપન. ઈસવીસન 1526માં સ્થપાયેલ મુઘલ સામ્રાજ્ય ઈસવીસન 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન તરફ ધકેલાયું. બરાબર, એટલે કે ઔરંગઝેબ ગાદીએ આવ્યો અને ઔરંગઝેબથી જ એમ કે મુઘલ સામ્રાજ્યના પતનની શરૂઆત થઈ ગઈ હતી. કોઈ શક્તિશાળી શાસકના અભાવે ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું, જેમાં મુઘલ વંશના નિર્બળ શાસકો હૈદરાબાદના નિઝામ, બંગાળ બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ રાજ્ય વગેરેનો સમાવેશ થાય છે. આ બધા રાજ્યો એકબીજા સાથે ઝઘડતા રહેતા, પરિણામે તેઓ નિર્બળ બનતા રહ્યા અને આવા સંજોગોમાં યુરોપમાંથી વેપાર કરવા માટે આવેલી કંપનીઓ ભારતમાં શાસન સ્થાપવાના સ્વપ્નો સેવવા લાગી. આ તમારે ખાસ આ છેલ્લો પેરેગ્રાફ ધ્યાન રાખવાનું છે, કારણ કે આગળ 8મા ધોરણમાં તમારે આવશે કે વિદેશી પ્રજાએ આપણા ભારત ઉપર કેવી રીતે શાસન કર્યું. બરાબર, તો મુઘલ સામ્રાજ્યનું પતન થયું અને જે વિદેશી પ્રજા જે ભારતમાં આવી હતી તો આપણા જે અહીંના રાજાઓ હતા એ નિર્બળ બનતા રહ્યા અને એનો લાભ લઈ અને વિદેશી પ્રજા એટલે કે કંપનીઓએ ભારતમાં શાસન સ્થાપવાના સપના સેવવા લાગી અને પોતાની સત્તા જમાવી હતી. હવે આપણે આગળના પીરિયડમાં નવા પાઠનો અભ્યાસ કરીશું.